વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું વિચારું છું કે તમને મજા આવતી હશે ઇંગ્લિશના વિડીયો જોવાની. એકવાર ફરીથી તમને જ્ઞાનમંદિર મોડલ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આપણે ભૂતકાળ પૂરો કર્યો હતો. ગયા સોમવારે પૂર્ણ વર્તમાન, સાદો ભૂતકાળ, પછીના પીરિયડમાં લેક્ચરમાં આપણે ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ પૂરો કર્યો હતો. આજે મિત્રો આપણે ભવિષ્યકાળ ઉપર જવું છે. કયો કાળ? ભવિષ્યકાળ. તો કે ભવિષ્યકાળ ઇંગ્લિશમાં શું કહીશું આપણે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ સાદો, ફ્યુચર ભવિષ્ય, ટેન્સ કાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્ય કાળ ઉપયોગ. હવે પછી થનાર ક્રિયાનો નિર્દેશ કરે તે સાદો ભવિષ્યકાળ શું છે? ઉપયોગ ક્યાં થાય? હવે પછી થનાર ક્રિયાનો નિર્દેશ કરે તે. હવે પછી એટલે ટૂંકમાં શું થાય? ગુજરાતી શું થાય? આમ થશે. શું થાય? આમ થશે. એવા જે વિચાર આવે, એવા જે વિચાર આવે આમ થશે, એવા જે વિચાર આવે તે કયો કાળ? સાદો ભવિષ્ય કાળ. આમ થશે, હું ખાઈશ, હું દોડીશ, હું વાંચીશ, હું કૂદીશ, હું આવતીકાલે અંગ્રેજીનો પીરિયડ લેક્ચર જોઈશ. આમ થશે, આમ થશે, એવા જે વિચારો મગજમાં આવે ને વિદ્યાર્થી મિત્રો, તે કાળ એટલે કયો કાળ? સિમ્પલ ફ્યુચર ટેન્સ. શું યાદ રાખવાનું? સાદો ભવિષ્ય કા ઉપયોગ શું યાદ રાખવાનું? હવે પછી થનાર ક્રિયાનો નિર્દેશ કરે તે. હવે પછી થનાર ક્રિયાનો નિર્દેશ કરે તે. ટૂંકમાં ગુજરાતીમાં આપણે કેવા વિચારો હોય? આમ થશે, હું ગીત ગાઈશ, હું અંગ્રેજીનું હોમવર્ક કરીશ, હું આવતીકાલે અમદાવાદ જઈશ. આમ થશે, આમ થશે, એવા જે વિચાર આવે છે તે કાળ એટલે કયો કાળ? સાદો ભવિષ્ય કાળ. તે પણ આપણે યાદ રાખીએ. આપણે છ કાળના આપણે ટેબલ લખ્યા, એમ સાદો ભવિષ્ય કાળનું પણ ટેબલ છે. શું ટેબલ છે? તો કે આઈ સેલ, વી સેલ, યુ વિલ, યુ વિલ, હી સી ઈટ વિલ, ધે વિલ. ક્યાં કાળનું વાક્ય? તો કે સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળમાં ટેબલમાં શું યાદ રાખવાનું? તો કે આઈ સેલ, વી સેલ, યુ વિલ, હી સી ઇટ વિલ, ધે વિલ. બરાબર, ત્રણ પ્રકારની વાક્ય છે. ત્રણ પ્રકારના કયા કયા? તો કે હકાર, હકાર. તો કે ક્રિયાપદનું, પદનું મૂળ રૂપ નકાર, નકાર. તો સેલ વિલ, સેલ વિલ, પછી નોટ, સેલ વિલ, પછી નોટ. પ્રશ્નાર્થ, સેલ વિલ આગળ આવે, આટલી વસ્તુ યાદ રાખો એટલે આ સાદો ભવિષ્યકાળ પૂરો થઈ જાય. શું યાદ રાખવાનું? જો વિદ્યાર્થી મિત્રો, અમુકના હોમવર્ક તમારા, અમુકના હોમવર્ક એવા આવે છે કે માત્ર આ ટેબલ જ લખે છે. અમુકના હોમવર્ક એવા આવે છે કે માત્ર ટેબલ જ લખે છે. ટેબલની સાથે
આ હકાર નકાર પ્રશ્નાર્થ પણ લખવાનું છે, અને જો નોંધ આપી હોય તો નોંધ પણ લખવાની છે, માત્ર ટેબલ લખવાનો નથી. ફરીથી એકવાર કે અમુક વિદ્યાર્થી મિત્રો જે છે તે માત્ર આ ટેબલ જ લખે છે, માત્ર ટેબલ નથી લખવાનો, તેની સાથે આ હકાર નકાર અને પ્રશ્નાર્થ ત્રણેય વસ્તુ લખવાની છે. સમજાઈ ગયું? કઈ રીતે લખવાનું? જેમ બોલું છું એમ જ લખવાનું છે. શું લખવાનું છે? તો કે આઈ સેલ, વી સેલ, યુ વિલ, હી સીટ વિલ, ધે વિલ. હકાર ક્રિયાપદનું મૂળરૂપ, નકાર સેલ વિલ પછી નોટ, પ્રશ્નાર્થ સેલ વિલ આગળ આવે. ઓકે, આ રીતે તમારે હોમવર્કમાં મૂકવાનું થશે. નેક્સ્ટ, હવે વાક્ય લઈએ આપણે. દાખલા તરીકે આપણે એક વાક્ય લઈએ. શું લઈએ? તો કે આઈ પ્લે ક્રિકેટ. આઈ પ્લે ક્રિકેટ વાક્ય લઈએ આપણે. તો એ આ ક્યાં કાળનું વાક્ય છે? તો કે કર્તા અને ક્રિયાપદનું મૂળરૂપ, એટલે કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ હકાર થયો. કયો કાળ થયો? તો કે સાદો વર્તમાન કાળ હકાર. આપણે આને શેમાં ફેરવો છે? તો કે સાદો ભવિષ્યકાળ હકારમાં ફેરવીએ. પેલા આપણે સાદો ભવિષ્યકાળ હકારમાં ફેરવીએ, બરોબર? જોઈએ, ચાલો. કરતા કોણ છે? તો કે આય. સાદો ભવિષ્યકાળ, આયની સાથે શું આવે? તો કે સેલ. ચાલો, આયની સાથે શું આવશે? આયની સાથે તો કે સેલ, બરોબર. હકાર ક્રિયાપદનું કેવું રૂપ થઈ ગયું? મૂળરૂપ. તો ક્રિયા કઈ છે? પ્લે. તો પ્લે નું મૂળરૂપ, પ્લે છે એ મૂળરૂપ જ છે, એટલે આઈ સેલ પ્લે. કર્મ અન્ય શબ્દ, આઈ સેલ પ્લે ક્રિકેટ. ચાલો, આ ક્યાં કાળનું વાક્ય થઈ ગયું? સાદો ભવિષ્યકાળ. શું યાદ રાખવાનું? આટલી વસ્તુ યાદ રાખો એટલે તમારો સાદો ભવિષ્યકાળ પૂરો. હવે કેવું વાક્ય છે? તો કે નકાર. કેવું વાક્ય છે? તો કે નકાર. નકારમાં શું કીધું? સેલ વિલ પછી નોટ. અહીંયા શું વાપર્યું આપણે? સેલ. સેલ પછી નોટ મૂકી દો એટલે વાક્ય કેવું થઈ જાય? આઈ સેલ નોટ પ્લે ક્રિકેટ. આઈ સેલ નોટ પ્લે ક્રિકેટ. આ કેવું વાક્ય થયું? સાદો ભવિષ્યકાળ નકાર વાક્ય થયો. હવે કેવું વાક્ય બનાવવું છે? તો કે પ્રશ્નાર્થ. સેલ બી વિલ બી આગળ આવે. કોની પહેલા આવે? તો કે કરતા પહેલા. કરતા કોણ છે? તો કે આઈ. તો આઈની સાથે શું આવે? તો કે સેલ. આઈની સાથે શું આવે? તો કે સેલ. પછી કરતા. કરતા કોણ છે? તો કે આઈ. ક્રિયાપદનું મૂળરૂપ સેલાય પ્લે ક્રિકેટ પ્રશ્નાર્થ છે. સાદો ભવિષ્યકાળ પૂરો. કોઈ વસ્તુ કાંઈ યાદ નથી રાખવાનું, કઈ વસ્તુ યાદ નથી રાખવાની. શું યાદ રાખવાનું? આ ટેબલ યાદ રાખવાનું, હકાર નકાર પ્રશ્નાર્થ યાદ રાખવાનું છે. સાદો ભવિષ્યકાળ એટલે શું? ઉપયોગ ક્યાં થાય? કે હવે પછી થનાર ક્રિયાનો નિર્દેશ કરે છે. હવે પછી થનાર, ગુજરાતીમાં આપણને કેવા વિચાર આવે? આમ થશે, હું ક્રિકેટ રમીશ, હું ક્રિકેટ રમીશ, હું ગીત ગાઈશ, હું તને આવતીકાલે કોલ કરીશ, હું આવતીકાલે ભાવનગર જઈશ. આમ થશે, આમ થશે, એવા જે મગજમાં જે વિચાર આવે છે, એવા જે મગજમાં વિચાર આવે છે તે કાળ કેવો થાય? સાદો ભવિષ્ય કાળ. મિત્રો, હજી એક મારે વસ્તુ કેવી છે કે અહીંયા સેલ અને વિલ, આઈ વિલ, વી વિલ મૂકશો તો પણ ચાલશે. આઈ વિલ, વી વિલ મૂકશો તો પણ ચાલશે. દાખલા તરીકે અહીંયા આપણે એવું લખ્યું કે આઈ સેલ પ્લે ક્રિકેટ, વાક્ય સાચું. આઈ વિલ પ્લે ક્રિકેટ, વાક્ય સાચું. આઈ સેલ નોટ પ્લે ક્રિકેટ, વાક્ય સાચું. આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ, વાક્ય સાચું. પણ જ્યારે તમે આઈ અને વીની સાથે હકાર અને નકારમાં તમે જ્યારે વાક્ય બનાવો છો ત્યારે તમે સેલ વિલ બંનેનો ઉપયોગ કરી શકો છો. પણ જ્યારે તમે સાદા ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ બનાવો છો, જ્યારે તમે સાદા ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ બનાવો છો
અને તમે આઈ અને વી નો ઉપયોગ કરો છો ત્યારે તેની સાથે હંમેશા પ્રશ્નાર્થમાં સેલ જ વાપરવું. સમજાય છે? મેં શું કીધું કે આઈ અને વી, વીની સાથે મેં શું લખાયું? સેલ. સાચું. આઈ અને વીની સાથે તમે વિલ લખો તો પણ સાચું. પણ જ્યારે તમે સાદા ભવિષ્યકાળ અને પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો અને તમે કર્તા તરીકે આઈ અને વી લ્યો છો ત્યારે હંમેશા પ્રશ્નાર્થ વાક્યમાં સેલનો ઉપયોગ થશે. આ વસ્તુ યાદ રાખવાની. દાખલા તરીકે જુઓ, અહીંયા હું એવું લખું છું, આ વાક્ય લખી લ્યો. હજી હું એક વાક્ય બીજું લખું છું, સમજીએ આપણે. મેં એવું લખ્યું, અહીંયા મેં સેલ લખાયું છે, અહીંયા મેં સેલ લખાયું. હવે હું આય જ લઉં છું. હું શું લઉં છું? આય. એની જગ્યાએ હું વિલ લગાવું છું. આય વિલ સિંગ એ સોંગ. હું ગીત ગાઈશ. બરાબર. નકાર બનાવી છે. નકારમાં મેં શું કીધું? સેલ વિલ પછી નોટ, એટલે વિલ પછી નોટ મૂકી દેવાનું. આઈ વિલ નોટ સિંગ એ સોંગ. બરાબર. હવે આ જ વાક્યનું મારે પ્રશ્નાર્થ બનાવવું છે, પણ અહીંયા હું વિલનો ઉપયોગ કરીશ નહીં. કેમ કે નિયમ છે કે આઈ અને વીની સાથે જ્યારે તમે હકાર નકાર બનાવો છો ત્યારે તમે વિલનો ઉપયોગ કરી શકો છો, પણ જ્યારે તમે પ્રશ્નાર્થ બનાવો છો ત્યારે તમારે આઈ અને વીની સાથે સેલનો ઉપયોગ કરવાનો. સેલ આઈ સિંગે સોંગ. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? અન્ડરસ્ટુડ? આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. બરાબર. સાદો ભવિષ્યકાળ, હવે પછી થનાર ક્રિયાનો નિર્દેશ કરે તે. ગુજરાતીમાં આપણને શું વિચાર આવે? આમ થશે. બરાબર. ટેબલ યાદ રાખવાનું. આઈ સેલ, વી સેલ, યુ વિલ, હી સી ઇટ વિલ, દે વિલ. હકાર ક્રિયાપદનું મૂળ રૂપ, નકાર સેલ વિલ પછી નોટ, પ્રશ્નાર્થ સેલ વિલ આગળ આવે. બરાબર. સમયસૂચક શબ્દો આપ્યા છે. ટુમોરો, આવતીકાલે, નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ, આવતા મહિને, નેક્સ્ટ ફ્રાઈડે, આવતા શુક્રવારે, નેક્સ્ટ મંડે, આવતા સોમવારે, નેક્સ્ટ ટ્યુઝડે, આવતા મંગળવારે, નેક્સ્ટ વેનેસડે, આવતા બુધવારે, નેક્સ્ટ થર્સડે, આવતા ગુરુવારે, નેક્સ્ટ ફ્રાઈડે, આવતા શુક્રવારે, નેક્સ્ટ સેટરડે, આવતા શનિવારે, નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારે, નેક્સ્ટ નેક્સ્ટ મંથ. તમે જે લખો તે ડે આફ્ટર ટુમોરો, પરમ દિવસે. ધ ડે આફ્ટર ટુમોરો, પરમ દિવસે. અહીંયા તમે લખી શકો સમય સૂચક શબ્દો. શું લખો? આઈ વિલ સિંગ અ સોંગ ટુમોરો. સમય સૂચક શબ્દ તમે મૂકી શકો છો. આઈ વિલ સિંગ અ સોંગ ટુમોરો. હું આવતીકાલે ગીત ગાઈશ. આ બધા સમય સૂચક શબ્દો છે. પણ અત્યારે સમય સૂચક શબ્દો પછી અત્યારે આપણે શું કરવાનું છે? આ ટેબલ ખાસ યાદ રાખવાનો. કાલ કઈ રીતે ઓળખવાનો છે? તો કે સેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. સેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એટલે એ કયો કાળ હોય? તો કે સાદો ભવિષ્ય કાળ. આ સાદો ભવિષ્ય કાળ. આટલું જ યાદ રાખવાનું, વધારે કોઈ વસ્તુ યાદ રાખવાની નથી. એટલે તમને સાદો ભવિષ્ય કાળ આવડી જાય, સમજાઈ જાય. પછી આની જગ્યાએ તમે કોઈ પણ કરતા લઈ લખો. હી વિલ સિંગ અ સોંગ. આની જગ્યાએ હી લઉં, આની જગ્યાએ વી લઉં, આની જગ્યાએ યુ લઉં. બરાબર. યુ વિલ સિંગ અ સોંગ. યુ વિલ નોટ સિંગ અ સોંગ. વિલ યુ સિંગ અ સોંગ. કોઈ પણ તમે કોઈ પણ કરતા તરીકે તમે લઈ શકો. દે દે વિલ સિંગ અ સોંગ. દે વિલ નોટ સિંગ અ સોંગ. વિલ દે સિંગ અ સોંગ. સમજાય છે? પછી સી લખો. સી વિલ સિંગ અ સોંગ. સી વિલ નોટ સિંગ અ સોંગ. વિલ સી સિંગ અ સોંગ. સમજાઈ ગયું? પણ આ નિયમ ખાસ યાદ રાખવાનો. આઈ અને વી ની સાથે મેં સેલ એટલે લખાયું. આપણે સેલ લખો એટલે સાચું જ પડે, ખોટું પડે નહીં. પણ પ્રશ્નાર્થમાં એક ખાસ ધ્યાન રાખવાનું, પ્રશ્નાર્થમાં આઈ અને વી ની સાથે સેલનો ઉપયોગ કરવાનો, કરવાનો ને કરવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો આ સાદો ભવિષ્યકાળ જે છે તે પૂરો થાય છે.
નેક્સ્ટ ચાલુ ભવિષ્યકાળ વિશે આપણે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાદા ભવિષ્યકાળ વિશે વાત પૂરી કરી, સાદા ભવિષ્યકાળ વિશે આપણે વાત કરી. હવે આપણે ચાલુ ભવિષ્યકાળ વિશે વાત કરીએ. તો કે ચાલુ ભવિષ્યકાળ, ચાલુ કન્ટિન્યુઅસ, ભવિષ્ય ફ્યુચર, કાળ ટેન્સ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ગુજરાતી થાય ચાલુ ભવિષ્ય કાળ. પેલા આપણે ઉપયોગ જોઈ લઈએ. જે ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય, જે ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય, અમુક સમય સુધી ચાલુ રહેવાની શક્યતા કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય તે ક્રિયા. ગુજરાતીમાં આપણે શું યાદ રાખવાનું, આવો વિચાર આવે ને એટલે એ ચાલુ ભવિષ્યકાળ હોય. આમ થઈ રહ્યું હશે, આવો વિચાર જે આવવાની એ આપણે કયો કાળ હોય, ચાલુ ભવિષ્યકાળ. આવતીકાલે 8 વાગ્યે હું ગીત ગાઈ રહ્યો હોઈશ, આવતીકાલે હું 8 વાગ્યે ગીત ગાઈ રહ્યો હોઈશ, આવતીકાલે હું બસમાં મુસાફરી કરી રહ્યો હોઈશ. ભવિષ્યમાં એ ક્રિયા જે તે સમયે કેવી હશે, ભવિષ્યમાં તે ક્રિયા જે તે સમયે કેવી હશે, શરૂ હશે, આમ થઈ રહ્યું હશે. આવા જે વિચાર આવે ને, હું ગીત ગાઈ રહ્યો હોઈશ, હું લખી રહ્યો હોઈશ, હું વાંચી રહ્યો હોઈશ, હું ગૃહ કાર્ય કરી રહ્યો હોઈશ, હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ, હું ગણિત શીખી રહ્યો હોઈશ, હું આવતીકાલે સ્કૂલે જઈ રહ્યો હોઈશ, આ બધા જે વિચાર આવે છે તે કયો કાળ છે, ચાલુ ભવિષ્ય કાળ. આમ થઈ રહ્યું હશે, આવા જે વિચાર તમને મગજમાં આવે ને, ઉપયોગ બરોબર છે આપણી માટે, આપણે સમજવા માટે ઉપયોગ રેડી છે, પણ ટૂંકમાં આ વસ્તુ યાદ રાખવાની, આમ થઈ રહ્યું હશે. ચાલો ચાલુ ભવિષ્યકાળ વિશે આપણે વાત કરીએ. તો વાત કરીએ તો કહે છે, આપણે ટેબલ શું યાદ રાખશું, તો કે આઈ શેલ બી, વી શેલ બી, યુ વિલ બી, યુ વિલ બી, હી સી ઈટ વિલ બી, ધે વિલ બી. શું યાદ રાખવાનું, હકાર નકાર પ્રશ્નાર્થ, આ પાછું લખવાનું ભૂલવાનું નહીં. જોઈએ, હકાર આપણે હકાર ચાલુ છે એટલે ક્રિયાપદને આઈએનજી, નકાર શેલ નોટ, શેલ નોટ બી, વિલ નોટ બી, પ્રશ્નાર્થ શેલ કરતા બી, વિલ કરતા બી. આટલી વસ્તુ યાદ રાખો એટલે એટલે ચાલુ ભવિષ્યકાળ ફિનિશ. શું યાદ રાખવાનું, તો આઈ શેલ બી, વી શેલ બી, યુ વિલ બી, યુ વિલ બી, હી શી ઇટ વિલ બી, ધે વિલ બી. હકાર ચાલુ છે એટલે ક્રિયાપદને આઈએનજી, નકાર શેલ નોટ બી, વિલ નોટ બી, પ્રશ્નાર્થ શેલ કરતા બી, વિલ કરતા બી. બધા એક વસ્તુ યાદ રાખવાની, શું યાદ રાખશું આપણે, કે શેલ અને બી છે, વિલ અને બી છે, તેની વચ્ચે નોટ મૂકવાનું. શેલ અને બી છે, વિલ અને બી છે, તેની વચ્ચે નોટ મૂકવાનું છે. આપણે કેમ આઈ શેલ આપણે આમ જોયું હતું કે આઈ
शेल प्ले क्रिकेट आ वाक्य जोयुं तो आपणे आ क्यो कहा छे तो के सादो भविष्यकाल वाक्य केवुं छे तो के अकाल आ वाक्य ने आपणे चालू भविष्यकाल में फेरवुं छे जोईए चालू भविष्य वाक्य केवुं तो अकाल बराबर समझो आई शेल होय अने क्रियापदनुं मूल रूप होय तो सादो भविष्यकाल चालू भविष्यकाल करता कोण छे तो के आई बराबर आई नी साथे चालू भविष्यकाल में शुं आवे तो के शेल बी आई शेल बी बराबर अकाल में क्रियापद ने शुं कीधुं आईएनजी तो आई शेल बी प्लेइंग क्रिकेट હું આવતીકાલે ક્રિકેટ રમી રહ્યો હોઈશ આવતીકાલે ક્રિયા કેવી હશે શરૂ સેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ સાદો ભવિષ્યકાળ સેલ બી વિલ બી પ્લસ ક્રિયાપદની આઈએનજી ચાલુ ભવિષ્યકાળ જોઈએ આપણે નકાર નકાર જોઈએ નકારમાં શું કીધું નકારમાં બીડા એક વસ્તુ યાદ રાખવાની કે સેલ બી પછી નોટ મૂકવાનું નથી સહાયક ક્રિયાપદ સેલ વિલ જે આપ્યું હોય એની પછી નોટ મૂકવાનું છે દાખલા તરીકે જુઓ આઈ શું કીધું સેલ નોટ બી વિલ નોટ બી સેલ અને બીની વચ્ચે નોટ મૂકવાનો આઈ સેલ નોટ બી આઈ સેલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ ખાસ મારે શું યાદ રાખવાનું છે તમને કે નોટ જ્યારે મૂકો છો ત્યારે સેલ બી નોટ નહીં સેલ નોટ બી સેલ બી નોટ નહીં સેલ નોટ બી પ્રશ્નાર્થ પ્રશ્નાર્થમાં ખાસ ધ્યાન રાખવાનું સેલ અને બીની વચ્ચે કરતા મૂકવાનું સેલ બી પછી કરતા નથી મૂકવાનું કરતા કોણ છે તો કે આઈ આઈની સાથે શું આવે છે તો કે સેલ બી તો પેલા સેલ લખવાનું પછી કરતા લખવાનું પછી બી લખવાનું ધ્યાન રાખજો પેલા સેલ વચ્ચે કરતા ને પછી બી પછી ક્રિયાપદ સેલ આઈ બી પ્લેઇંગ ક્રિકેટ ચાલો ભવિષ્યકાળ ફિનિશ શું યાદ રાખવાનું બેટા ખાસ યાદ રાખજો ચીપી ચીપીને કહું છું શું કહું છું કે શેલ અને બીની વચ્ચે નોટ મૂકવાનું છે વિલ અને બીની વચ્ચે કરતા મૂકવાનું છે શેલ નોટ બી વિલ નોટ બી તે માટે મેં લખાયું છે બરાબર શેલ બી નોટ નહીં વિલ બી નોટ નહીં શેલ બી કરતા નહીં વિલ બી કરતા નહીં શેલ નોટ બી વિલ નોટ બી શેલ અને બીની વચ્ચે નોટ વિલ અને બીની વચ્ચે કરતા ધ્યાન રાખજો ખાસ દસરોદ વિદ્યાર્થી મિત્રો આ છે આપણો કયો કાળ ચાલુ ભવિષ્ય કાળ ફરીથી એક વાર આમ થઈ રહ્યું છે ગુજરાતી આપણે આ વિચાર યાદ રાખવાનો આમ થઈ રહ્યું છે શું સોરી આમ થઈ રહ્યું હશે શું આમ થઈ રહ્યું હશે હું ગીત ગાઈ રહ્યો હોઈશ હું દોડી રહ્યો હોઈશ હું ખાઈ રહ્યો હોઈશ હું ટીવી જોઈ રહ્યો હોઈશ હું બોલી રહ્યો હોઈશ હું હિન્દીમાં વાત કરી રહ્યો હોઈશ હું ગીત સાંભળી રહ્યો હોઈશ હું આવતીકાલે સાયકલ ચલાવી રહ્યો હોઈશ આવ્યા જે વિચારો જે આવે છે એ કયો કા છે ચાલુ ભવિષ્ય કાળ જે ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય અમુક સમય સુધી ચાલુ રહેવાની શક્યતા કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય તે આવતીકાલે 8 વાગ્યે હું મુસાફરી કરી રહ્યો હોઈશ સવારે 7 વાગ્યે હું ગાડી ચલાવી રહ્યો હોઈશ જે તે સમયે ભવિષ્યમાં જે તે સમયે ક્રિયા કેવી હશે ચાલી રહી હશે શરૂ હશે શું યાદ રાખશું ટેબલ આઈ શેલ બી વી શેલ બી યુ વિલ બી હી સી ઇટ વિલ બી દે વિલ બી હકાર ક્રિયાપદને આઈએનજી નકાર સેલ નોટ બી વિલ નોટ બી પ્રશ્નાર્થ સેલ કરતા બી વિલ કરતા બી અહીંયા તમે કોઈ પણ કરતા લઈ શકો છો દાખલા તરીકે હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ હી વિલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ વિલ હી બી પ્લેઇંગ ક્રિકેટ કોઈ પણ કરતા તમે લખી શકો છો અહીંયા પણ સેલ વિલ વાળો જ નિયમ આઈ અને વીની સાથે તમે સેલ મૂકો ચાલશે હકાર નકારમાં સેલ મૂકશો ચાલશે બરાબર
પ્રશ્નાર્થમાં હંમેશા આઈ અને વિની સાથે શું મૂકવાનું? સેલ્ફ. તો વિદ્યાર્થી મિત્રો, હું એવું વિચારી રહ્યો છું કે તમને સાદો ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ સમજાઈ ગયો હશે, બરાબર છે. નેક્સ્ટ પિરિયડમાં આપણે પૂર્ણ ભવિષ્યકાળ વિશે વાત કરીશું. આભાર.